વધુ એક સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. ગીરના જંગલમાં વધુ એક લાયન શોનો વિડીયો સામે આવ્યો છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની કોઈ જ પુષ્ટિ નથી કરતું. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો ગીર સોમનાથના જંગલનો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ખુરશીમાં બેસી હાથમાં મરઘી લઈને એક વ્યક્તિ માદા સિંહને લલચાવી રહ્યો છે. ભક્તાણી નામની સિંહણને એક વ્યક્તિ ખોરાકની લાલચ આપી લલચાવે છે. એટલું જ નહીં, વિડીયોમાં અન્ય કોઈ વ્યક્તિનો પણ અવાજ સંભળાય છે, જેમાં અન્ય વ્યક્તિ સિંહની પૂંછડી પકડવાની વાત કરે છે. મહત્વનું છે કે ભૂતકાળમાં આવા જ બે વિડીયો વાયરલ થયા હતા, જેમાં 7 જેટલા આરોપીઓને વન વિભાગે રંગે હાથે પકડ્યા હતા. વેલકમ બેક. વધુ એક સિંહણની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. ગીરના જંગલમાં વધુ એક લાયન શોનો વિડીયો સામે આવ્યો છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો ગીર સોમનાથના જંગલનો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ખુરશીમાં બેસીને હાથમાં મરઘી લઈને એક વ્યક્તિ સિંહણને લલચાવી રહ્યો છે. ભક્તાણી નામની સિંહણને એક વ્યક્તિ ખોરાકની લાલચ આપીને લલચાવી રહ્યો છે. એટલું જ નહીં, વિડીયોમાં અન્ય કોઈ વ્યક્તિનો પણ અવાજ સંભળાય છે, જેમાં અન્ય વ્યક્તિ સિંહણની પૂંછડી પકડવાની વાત કરે છે. મહત્વનું છે કે ભૂતકાળમાં આવા જ બે વિડીયો વાયરલ થયા હતા, જેમાં 7 જેટલા આરોપીઓને વન વિભાગે રંગે હાથે પકડ્યા હતા. જોકે હાલ તે જામીન પર મુક્ત છે. અવારનવાર સિંહ અને સિંહણની પજવણીના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ખુરશીમાં બેસીને સિંહણની પજવણી કરતો હોય છે. તેના હાથમાં મરઘી છે. મારણની લાલચ આપીને તે સિંહણને પજવી રહ્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દિનેશ સોલંકી. દિનેશ, જે પ્રકારે આ વિડીયો સામે આવી રહ્યો છે, એક વ્યક્તિ સિંહણની પજવણી કરી રહ્યો છે, અગાઉ પણ આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે, ત્યારે આ વિડીયોની સત્યતા અંગે શું કહેશો? જે ચોક્કસ, જે પ્રમાણે સિંહોના અવારનવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને એક ખાસ આપને જણાવું કે આ જ પ્રમાણે વધુ બે પહેલા પણ બે વિડીયો વાયરલ થઈ ચૂક્યા હતા, અને તેમાંના 7 આરોપીઓને વન વિભાગ દ્વારા અટક પણ કરી અને ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. અને જે રીતે સિંહોના અને વન્ય પ્રાણીઓને હેરાનગતિ કરવામાં આવે છે, તે મુજબ જે વન વિભાગને ક્યાંક ને ક્યાંક બેદરકારી પણ સામે આવી રહી છે. કારણ કે વન્ય વિભાગ દ્વારા જે વન્ય સંરક્ષણ નિયમ 1972 ની કલમ મુજબ 7 વર્ષની સજા અને 25,000 નો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જે આરોપીઓ છે તેઓને મુક્ત કરાયા છે જામીન ઉપર. અને ક્યાંક ને ક્યાંક વન વિભાગ અને સરકાર પણ સિંહોને જાળવણીમાં બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ દિનેશ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો ગીરના જંગલમાં બીમાર હાલતમાં જોવા મળેલ સિંહને બેભાન કરીને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ધાતરવાડી નદીના કાંઠે 5 વર્ષનો સિંહ બીમાર હાલતમાં જોવા મળ્યો હતો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ક્રોસ કરતી વખતે ફરી એક વખત એક દીપડાનું મોત થયું છે. વલસાડના અતુલ અને પારડી વચ્ચે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી. મોડી રાત્રે એક દીપડો હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. એ જ વખતે હાઈવે પરથી પૂર ઝડપે પસાર થતી એક ટ્રકે દીપડાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે દીપડાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે પાછળથી આવતા વાહન ચાલકોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક વાહનો થોભાવી દીધા હતા અને દીપડાની હાલત જાણવાના પ્રયાસ કર્યા હતા. જોકે દીપડાના શરીરમાં કોઈ હલનચલન નહીં થતા દીપડાનું મોત નીપજ્યું હોવાની જાણ થઈ હતી. અગાઉ પણ વલસાડમાંથી જ પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હાઈવે ક્રોસ કરતી વખતે દીપડાઓને અકસ્માત નડવાના અનેક બનાવ બની ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત હાઈવે ક્રોસ કરતા દીપડાનું કમકમાટી ભર્યું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.